હાય ફ્રેન્ડ્સ, બાર મિત્રો, આજે આપણે શું શીખવાના છે ખબર છે? આજે આપણે સંવાદ કઈ રીતે થાય છે અને કઈ રીતે વાતચીત થાય છે એ વિશે સમજવાના છે. તો ચાલો આપણે સંવાદ વિશે જોઈએ અને વાંચીએ. જુઓ બાર મિત્રો, આ સૌનક છે અને તેની મમ્મી છે. તો અહીં એ બે વાત કરે છે. તો શી વાત કરે છે તે આપણે સાંભળીએ. બાર મિત્રો, તમે સાંજે જ્યારે રમવા જાઓ છો અને રમીને પાછા ઘરે આવો છો ત્યારે મમ્મી સાથે વાતો કરો છો ને? ઘણીવાર મમ્મી તમને પૂછે છે કે કેમ મોડું થયું, શું થયું, આ શું વગાડ્યું છે, તે તને દુખે છે? આ બધી વાતો તમે કરો છો. તો એવી જ વાતો આપણે અહીં વાંચીએ. સૌનક કહે છે, મમ્મી આજે તો મેં મોટું પરાક્રમ કર્યું. મમ્મી કહે છે, વાહ બેટા, શું પરાક્રમ કર્યું? જુઓ અહીં પ્રશ્ન ચિહ્ન છે, તો આપણે પ્રશ્ન પૂછવાનો છે. વાહ બેટા, શું પરાક્રમ કર્યું? સૌનક કહે છે, આ ઘાસ મેં જમીનમાંથી ખેંચી કાઢ્યું છે. જુઓ બાર મિત્રો, એ ઘાસ તોડીને લાવ્યો છે. પછી મમ્મી શું કહે છે? ઓહો, આ તો બહુ મોટું પરાક્રમ. સૌનક હાસતો વળી, એક તરફ આખા બગીચાની જમીન આ ઘાસને પકડી રહી હતી અને બીજી તરફ હું એકલો હતો, તો પણ મેં ઘાસ ખેંચી કાઢ્યો. તો બાર મિત્રો, આ સંવાદમાં તમને શું સમજ પડી? કે જે રીતે તમે પણ તમારી મમ્મી સાથે વાતો કરો છો તે રીતે અહીં સૌનક એની મમ્મી સાથે વાતો કરે છે. તો આપણે કઈ રીતે વાતો કરવી, કઈ રીતે પ્રશ્નો પૂછવા અને હાવભાવ દ્વારા કઈ રીતે આપણે બોલીને બતાવવું એ વસ્તુ અહીં સમજવાનું છે. હવે આપણે બીજો સંવાદ જોઈએ. આ જુઓ કે બે સાપનું ચિત્ર છે. આ સાપ શું કરે છે? વાતો કરે છે. તો શી વાતો કરતા હશે તે આપણે સંવાદમાં જોઈએ. અહીં સાપ અને દીકરો છે, તો એ બેનો સંવાદ છે એ આપણે અહીં જોઈએ. સાપ, બેટા આજે કેમ આટલો ખુશ છે? બેટો કહે છે, પપ્પા આજે મેં એક નવું જ કામ કર્યું. સાપ કહે છે, એવી તો સી નવાઈ કરી? અહીં શું છે પ્રશ્ન ચિહ્ન, તો આપણે આ રીતે પ્રશ્ન પૂછવાનો, એવી તો સી નવાઈ કરી? બેટો કહે છે, આજે હું સીધો સીધો ચાલીને ઘરે આવ્યો. હવે બાળકો, તમે કહો સાપ કેવી રીતે ચાલે? બોલો તો. વાંકો ચૂકો. અને અહીં શું કહે છે કે સીધો સીધો ચાલીને ઘરે આવ્યો? તો બાર મિત્રો, આ સંવાદ આ રીતે બે સાપ વચ્ચે થાય છે. હવે આપણે બીજું જોઈએ. જુઓ બાળકો, અહીં મચ્છરો સંવાદ કરે છે, વાતો કરે છે. તો શી વાતો કરે છે તે આપણે જોઈએ. મીઠું મચ્છર એના મિત્રોને પોતાના પરાક્રમની વાતો કરતો હતો. પરાક્રમ એટલે બાળકો કંઈક મોટું કામ કર્યું હોય, કોઈ બહાદુરીવાળું કામ કર્યું હોય તે પરાક્રમ કહેવાય. મીઠું કહે, આજે તો મેં જબરું કામ કર્યું. જુઓ બાળકો, આ મીઠું મચ્છર છે, તેણે મોટું કામ કર્યું છે, પરાક્રમ કર્યું છે. બધા મચ્છર નવાઈથી બોલી ઉઠ્યા, એવું તો શું ધાર માળી? એટલે આ બધા મચ્છરો પ્રશ્ન પૂછે છે, એવી તો શું ધાર માળી તે? મીઠું કહે છે, આખી રાત પેલા તપુભાઈનું લોહી પીધું. શું કર્યું? આખી રાત પેલા તપુભાઈનું લોહી પીધું. હવે બાળકો, મચ્છરો શું કરે છે? આપણને કરડે છે, આપણું લોહી પીવે છે. તો તપુભાઈએ પણ લોહી પીધું, તો તેમાં મોટું કામ શું કર્યું કહેવાય? જુઓ, બીજો મચ્છર કહે, એમાં સી નવાઈ, અમે બધા આખી રાત કોઈક ને કોઈકનું લોહી પીએ જ છીએ ને.
મીઠું કહે, પણ ટપુ તો મચ્છરદાનીમાં હતો. ક્યાં હતો? મચ્છરદાનીમાં. હું મચ્છરદાનીમાં ઘૂસી ગયો. બોલો, બધા મચ્છર કહે, વાહ મીઠું, તારું પરાક્રમ. એટલે અહીં તમને સમજ પડી કે મચ્છરો સી વાત કરે છે. તો આ સંવાદ વાંચો અને સમજો. બાળમિત્રો, હવે આપણે શું કરવાના છે ખબર છે? હવે આપણે એક પ્રવૃત્તિ જોઈએ છીએ, રમો અને કહો. જો બાળકો, અહીં એક રમત છે કે પાંચ પાંચ વિદ્યાર્થીઓનું જૂથ બનાવવાનું છે અને મેદાનમાં એક લીટી દોરી, વિદ્યાર્થીઓ એ લાઈન પર ઊભા રહેશે. પછી શું કરશે? દરેક વિદ્યાર્થી બંને પગ ભેગા રાખીને કૂદશે અને જે લાંબુ કૂદશે તે વિદ્યાર્થીઓ અલગ રહેશે અને એ બધા વિદ્યાર્થીઓને ફરીથી રમાડવામાં આવશે અને તેમાંથી અંતે જે વિજેતા રહેશે તે વિજેતા થશે. તો બાળકો, આપણે હવે ચિત્ર જોઈએ. જો બાળકો, આ રીતે બધાએ લાઈનની પાસે ઊભા રહી જવાનું છે અને પછી શું કરવાનું છે કે એ લાઈન પાસે બધાએ બે પગ ભેગા રાખીને કૂદવાનું છે. જે સૌથી વધુ કૂદશે તે વિજેતા કહેવાશે અને જે પણ વધારે અંતર કૂદ્યા હશે તે લોકોને એક સાઈડ પર રાખવાનું છે. અને પછી શું થશે? બોલો, એ જે વિજેતાઓ છે તે બધા બાળકો ફરી રમશે અને પછી એમાંથી જે પણ અંતર લાંબુ કૂદશે તે અંતે વિજેતા થશે, એટલે એ જીતી જશે. તો બાળ મિત્રો, આ રમત છે તે તમારે તમારા મિત્રો સાથે ઘરે રમવાની છે. તો તમને સમજ પડી ને? બાળ મિત્રો, તમે જે વિડીયોમાં સંવાદ સાંભળ્યો અને જોયું તે પ્રમાણે તમે પણ ઘરે બધા સાથે વાતચીત કરતા હશો. તો આપણે કઈ રીતે બોલવું, કેવી રીતે કરવું એ બધું તમને આમાં સમજ પડી હશે. તો બાળકો, હવે આપણે એક રમત પણ જોઈ છે, જોઈ ને તમે? તો એ રમત પણ તમારે તમારા મિત્રો સાથે ઘરે રમવાની છે. તો ચાલો બાળમિત્રો, આવજો.